બ્રેક બાદ ફરીથી સ્વાગત. ઈ મેમો નહીં ભરનાર સામે ટ્રાફિક પોલીસની કાર્યવાહી. આજથી વાહન ચાલકોને નોટિસ આપવામાં આવશે. 1400 થી વધુ લોકોના 5 થી વધુ મેમો ભરવાના બાકી હોવાનું સામે આવ્યું છે. ત્યારે 5 થી વધુ મેમો બાકી હોય તેવા 35 કરોડ રૂપિયા દંડના બાકી છે. આ તમામ વાહન ચાલકોને નોટિસ આપવામાં આવશે. દંડ ભરવા માટે 10 દિવસનો સમય પણ આપવામાં આવશે અને જો દંડ નહીં ભરાય તો લાયસન્સ અને આરસી બુક રદ થશે. ટ્રાફિક પોલીસ સ્પેશિયલ રિકવરી સ્કવોડ બનાવશે જેના અંતર્ગત આ કાર્યવાહી થશે. સંવાદદાતા મિહિર સોની આંગે વધુ વાત કરી રહ્યા છે. જે મિહિર શિવાની, અત્યાર સુધી જે ઈ મેમોની રકમ છે કે 45 કરોડ થી વધુ જે ઈ મેમો છે તે લોકોએ હજી સુધી ભર્યો નથી. એટલે ટ્રાફિક પોલીસ દ્વારા એક સ્પેશિયલ રિકવરી સ્કવોડ બનાવવામાં આવી છે અને આજથી એક ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું છે કે જે 5 થી વધુ જે મેમો જેના ભરવાના બાકી હોય તેને નોટિસ આપવામાં આવશે અને જે આ નોટિસ 10 દિવસમાં દંડ ભરવાનો રહેશે. જો 10 દિવસમાં દંડ નહીં ભરે તો લાયસન્સ અને આરસી બુક રદ થઈ જશે. હાલ પ્રાથમિક રીતના અત્યાર હાલ 1400 થી વધુ લોકો સામે આ નોટિસ અત્યાર હાલ ઇસ્યુ કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓ ના સંકલન દ્વારા આખું ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે કહી શકાય કે જે 5 થી વધુ જે ઈ મેમો લોકોના છે એમાં કુલ ટોટલ 35 કરોડ રૂપિયા જેટલી રકમ થાય છે કે જે લોકોએ હજી સુધી ભરી નથી. શિવાની, એક કાર ચાલક છે જેના 111 જેટલા ઈ મેમો છે કે જેને પણ ભરી નથી. તમામ લોકો સામે હવે ટ્રાફિક પોલીસે લાલાક કરી છે અને જો આ નોટિસ આપ્યા બાદ 10 દિવસમાં દંડ નહીં ભરવામાં આવે તો તેમની સામે આ રીતના કડકમાં કડક કાર્યવાહી એટલે કે લાયસન્સ અને આરસી બુક રદ કરી દેવામાં આવશે. બિલકુલ.